टीचर ने तो बहुवाला, टीचर ने तो बहुवाला, अमे अंधारे अजवाड़ा, अमे अंधारे अजवाड़ा, रेडियंस गुल्ला बाड़ मचाना, रेडियंस गुल्ला बाड़ मचाना। मजा आवी ने गीत सांभळवानी, आवी ने मजा सरस। बाळ मित्रो, ટીચર ને તો તમે ખૂબ જ યાદ આવો છો, તમે પણ ટીચર ને યાદ કરો છો? કરો છો બધા? અરે વાહ, તમે જ્યારે સ્કૂલે આવશો ને ત્યારે આપણે બધા ખૂબ મજા કરીશું, ખરું ને બાળ મિત્રો? ચાલો, આજે હવે હું તમને એક નવી પ્રવૃત્તિ કરાવવાની છું। તમે આગળ 1 થી 5 અંકોની સંખ્યા શીખી ગયા ને, એવી જ રીતે હું આજે પણ તમને 1 થી 5 અંકોની સંખ્યા ચિત્ર અને વાર્તા દ્વારા શીખવાડવાની છું। તો ચાલો આપણે જોઈએ। અહીં આ એક ચિત્ર છે। એ ચિત્રમાં એક પિન્ટુ નામનો છોકરો છે। પછી એની બાજુમાં શું છે? હા, કૂતરાનું બચ્ચું છે। કૂતરાના બચ્ચાને શું કહેવાય? ગલુડિયું। એ ગલુડિયા પણ કેટલા છે? એક છે। પછી ઓટલા ઉપર કોણ બેઠું છે? પિન્તુના દાદી છે। કેટલા દાદીમાં છે? એક। પછી દાદીમાની બાજુમાં શું મૂકેલું છે? હા, માટલું મૂકેલું છે અને સાથે ગ્લાસ છે। હવે આ ગ્લાસ અને માટલા કેટલા છે? એક એક છે। પછી ઘરમાં તમને કંઈક દેખાય છે? દેખાય છે ને? એ શું છે? ખાટલો છે। કેટલા ખાટલા છે? એક છે। તો બાળ મિત્રો, અહીં આપણે જે ચિત્રમાં વસ્તુ જોઈ, એ દરેક વસ્તુ કેટલી હતી? એક એક હતી। આ ચિત્ર દ્વારા આપણે કયા અંકની ઓળખ કરી? એક અંકની ઓળખ કરી। જુઓ, અહીંયા એક બીજું ચિત્ર છે। એ ચિત્રમાં ગાય છે, ઝાડ છે, ઘર છે, માણસો છે। દેખાય છે ને તમને? તો ચાલો જુઓ, અહીં કેટલી ગાય છે ગણો જોઈએ। એક, બે। પછી ઝાડ કેટલા છે? એક, બે। ઝાડની બાજુમાં ઘર કેટલા છે? એક, બે। હવે માણસો કેટલા છે ગણો જોઈએ। એક, બે। પછી ડોલ કેટલી દેખાય છે? એક, બે। પછી બે ટબ છે, એ ટબની અંદર શું છે? ઘાસ છે। તો ગણો જોઈએ કેટલા ટબ છે? એક, બે। તો આ ચિત્રમાં દરેક વસ્તુ કેટલી હતી? બે બે હતી। એટલે આ ચિત્ર દ્વારા કયા અંકની ઓળખ થઈ? બે અંકની। અહીં આ એક ત્રીજું ચિત્ર છે। આ ચિત્રમાં એક ખેતર છે। ખેતરની અંદર આંબાનું ઝાડ છે। આંબા પાસે એક દાદા ઊભા છે અને નીચે એક ટોપલો છે। ઝાડ ઉપર કેટલી કેળી દેખાય છે ગણો જોઈએ। એક, બે, ત્રણ। અને બીજું શું દેખાય છે ઝાડ ઉપર? વાંદરા દેખાય છે। કેટલા વાંદરા છે ગણો જોઈએ? એક, બે, ત્રણ। કેટલા વાંદરા છે? ત્રણ। તો આ ચિત્રમાં કેટલા વાંદરા અને કેટલી કેરી હતી?
ત્રણ ત્રણ એટલે આ ચિત્ર દ્વારા કયા અંકની ઓળખ થઈ? ત્રણ અંકની. હવે આ ચિત્રમાં તમને શું શું દેખાય છે? હા, તમારા જેવા નાના બાળકો દેખાય છે, પતંગ દેખાય છે, ફિરકી દેખાય છે, ગલુડિયું પણ દેખાય છે. અરે વાહ! તો ચાલો અહીં તમારા જેવા બાળ મિત્રો કેટલા છે ગણો જોઈએ. એક, બે, ત્રણ, ચાર. પછી પતંગ કેટલા દેખાય છે? એક, બે, ત્રણ, ચાર. પતંગની સાથે ફિરકી પણ કેટલી છે? એક, બે, ત્રણ, ચાર. તો અહીં દરેક વસ્તુઓ કેટલી છે? ચાર ચાર છે. એટલે આ ચિત્ર દ્વારા કયા અંકની ઓળખ થઈ? ચાર. હવે જુઓ, અહીં બીજું આ એક ચિત્ર છે. એ ચિત્રમાં તમારા જેવા નાના નાના બાળકો છે. પછી ઝાડ દેખાય છે, ઘર દેખાય છે. પછી બીજું શું દેખાય છે? હા, પક્ષી ઉડતું દેખાય છે. પછી ફુગ્ગાવાળા ભાઈ છે, અને એ ભાઈ પાસે શું છે? ફુગ્ગા છે. તો ચાલો જુઓ અહીં કેટલા બાળકો છે ગણો જોઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ. કેટલા બાળકો છે? પાંચ. પછી પાંચ બીજું શું દેખાય છે તમને? હા, ફુગ્ગા દેખાય છે. ગણો જોઈએ ફુગ્ગા. એક, બે, ત્રણ, ચાર, પાંચ. કેટલા ફુગ્ગા થયા? પાંચ. તો આ ચિત્રમાં તમારા જેવા નાના બાળ મિત્રો અને ફુગ્ગા કેટલા છે? પાંચ છે. તો આ ચિત્ર દ્વારા કયા અંકની ઓળખ થઈ? પાંચ. તો તમને આ અલગ અલગ ચિત્ર દ્વારા 1 થી 5 અંકોની ઓળખ થઈ ને? હા, તો એવી જ રીતે હું તમને વાર્તા દ્વારા ફરી પાછી 1 થી 5 અંકોની ઓળખ કરાવીશ. તમે બધા વાર્તા ધ્યાનથી સાંભળજો. એક ગામ હતું. આ ગામની અંદર એક તળાવ હતું. કેટલા તળાવ હતા? એક તળાવ હતું. હવે આ તળાવની અંદર માછલીઓ, દેડકા ભાઈ અને બગલાઓ રહેતા હતા. આ બધા ખૂબ સંપીને રહેતા હતા. એક વખત ઉનાળાની ઋતુ શરૂ થઈ. ઉનાળામાં તો બહુ ગરમી લાગે, એટલે આ ગરમીને કારણે તળાવમાંનું પાણી તો સુકાવા લાગ્યું. માછલીઓને તો ચિંતા થવા લાગી. પરંતુ બગલાભાઈ બીજું તળાવ જોઈ આવે છે. બગલાઓને થયું કે હવે આ માછલીઓને કેવી રીતે લઈ જવી. હવે એક બગલાભાઈને એક વિચાર આવે છે. પછી ધીરે ધીરે એક યુક્તિ સૂજે છે. બગલાભાઈ એક લાકડી લઈ આવે છે. શું લઈ આવે છે? લાકડી લઈ આવે છે. હવે આ લાકડીને બે બગલાભાઈ પોતાની ચાંચમાં પકડી લે છે. કેટલા બગલા ભેગા થઈને લાકડી પકડે છે? બે બગલા ભેગા થઈને પોતાની ચાંચમાં લાકડી પકડી લે છે. પર એક માછલીને બેસાડી દે છે. સૌથી પહેલા કેટલી માછલીને બેસાડે છે? એક માછલીને બેસાડે છે. હવે આ એક માછલીને બીજા તળાવ પાસે મૂકી આવે છે. ફરી પાછા
બગલા ભાઈ ઉડતા ઉડતા આવે છે હવે બીજી વાર એમની લાકડી પર બે માછલીઓને બેસાડીને લઈ જાય છે કેટલી માછલીઓને બેસાડીને લઈ જાય છે બે માછલીઓને બેસાડીને લઈ જાય છે આ બે માછલીઓને પણ બીજા તળાવ પાસે મૂકી આવે છે ફરી પાછા ત્રીજી વાર બગલા ભાઈ આવે છે હવે ત્રીજી વાર તેમની લાકડી પર ત્રણ માછલીઓને બેસાડીને લઈ જાય છે કેટલી માછલીઓને બેસાડીને લઈ જાય છે ત્રણ માછલીઓને બેસાડીને લઈ જાય છે બંને બગલા ઉડતા ઉડતા ત્રીજી વાર ત્રણ માછલીઓને લઈ જાય છે ફરી પાછા ચોથી વાર બંને બગલાઓ આવે છે અને તેમની લાકડી પર ચાર માછલીઓને બેસાડીને લઈ જાય છે કેટલી માછલીઓને બેસાડીને લઈ જાય છે ચાર માછલીઓને આમ ચોથી વાર બંને બગલા ચાર માછલીઓને લઈ જાય છે ફરી પાછા બંને બગલા આવે છે કેટલી વાર આવે છે પાંચમી વાર હવે પાંચમી વાર બંને બગલાઓ પાંચ માછલીને પોતાની લાકડી પર બેસાડીને લઈ જાય છે કેટલી માછલીઓને બેસાડીને લઈ જાય છે પાંચ માછલીઓને આમ પાંચમી વખત બંને બગલા ભાઈ કેટલી માછલીઓને લઈ જાય છે પાંચ માછલીઓને આમ વારા ફરતી બધી માછલીઓને બગલા ભાઈ બીજા પાણી ભરેલું તળાવ હોય ને ત્યાં મૂકી આવે છે એવી જ રીતે રેડકાભાઈ પણ ત્યાં હતા ને એ રેડકાભાઈને પણ વારા ફરતી એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર અને પાંચ વાર આમ બગલાભાઈએ વારા ફરતી એક વાર એક રેડકો પછી બીજી વાર બીજો રેડકો પછી ત્રીજી વાર ત્રીજો રેડકો ચોથી વાર ચોથો ડેડકો અને પાંચમી વાર પાંચમો ડેડકો આમ વારા ફરતી બગલાભાઈ દરેક ડેડકાઓને પણ બીજા તળાવ પાસે મૂકી આવ્યા તો બાળ મિત્રો તમને આ વાર્તા દ્વારા એકથી પાંચ અંકોની ઓળખ કરવાની મજા આવી ને વાર્તા સાંભળવાની પણ મજા આવી ને સરસ ફરી પાછા આપણે આવી જ રીતે અભ્યાસની સાથે સાથે નવી પ્રવૃત્તિઓ પણ કરતા રહેશું.